નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે ધોરણ છ હિન્દી વિષયની ચાર માર્ચ બે હજાર બાવીસના રોજ લેવાનારી એકમ કસોટીનું ક્વેશ્ચન પેપર અને તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છે એ માટે વિડીયો પૂરો જોજો વિડીયોને લાઇક કરજો તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો દોસ્તો ધોરણ છ હિન્દી વિષયની ચાર માર્ચ બે હજાર બાવીસની એકમ કસોટીનું ક્વેશ્ચન પેપર અને તે નું સંપૂર્ણ પેપર સોલ્યુશન એમ બંને પીડીએફ ને ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર ક્લિક કરીને તમે સંપૂર્ણ પેપર સોલ્યુશન પીડીએફ ને સૌથી પહેલા ડાઉનલોડ કરી શકો છો અથવા તો દોસ્તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ માય ગુરુ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે ઓફિશિયલ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને એકમ કસોટી માટેના પેપર સોલ્યુશનના ધોરણ વાઇઝ લીલા રંગના બોક્સ જોવા મળશે દોસ્તો અહીંથી તમે ધોરણની બધા જ વિષયોની એકમ કસોટીના પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ સૌથી પહેલા ડાઉનલોડ કરી શકો છો જેમ કે દોસ્તો અત્યારે હું ધોરણ છ માટે બીજા બોક્સ ઉપર ક્લિક કરીશ જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થઈ જશે નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ છ એકમ કસોટી સોલ્યુશનનો એક બોક્સ જોવા મળશે બોક્સમાં દોસ્તો નીચે લખેલો છે એસ્ટડી સિક્સ હિન્દી એકમ કસોટી તેની સામે ડાઉનલોડ બટન છે તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો ધોરણ છ હિન્દી વિષયની માર્ચ બે હજાર પેપર ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે તેની તેની નીચે લખેલું છે હિન્દી એકમ કસોટી સોલ્યુશન સામે પણ ડાઉનલોડ બટન છે તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો ધોરણ છ હિન્દી વિષયની ચાર માર્ચ બે હજાર બાવીસની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે તો દોસ્તો આવી રીતે તમે કોઈ પણ ધોરણની બધા જ વિષયોની એકમ કસોટીના ક્વેશ્ચન પેપર તેના સંપૂર્ણ પેપર ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો તેમ છતાં કોઈ ફેરી હોય કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો અદરવાઇઝ આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપું આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ